પ્રી વાઇબ્રન્ટ સમિટ આણંદ રાજ્ય કૃષિ ક્ષેત્રમાં રોકાણો માટે રૂપિયા બે હજાર ત્રણસો ઓગણસાઠ કરોડના સમજૂતી કરારો થયા વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે ગુજરાત સરકાર દ્વારા આગામી જાન્યુઆરી બે હજાર બાવીસમાં યોજાઈ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતિના પૂર્વધનમાં આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા પ્રી વાઈબ્રન્ટ સમિતિમાં રાજ્યના કૃષિ ક્ષેત્રમાં રોકાણો માટે રૂપિયા બે હજાર ત્રણસો ઓગણસાઠ કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા હતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા કેન્દ્રીય ડેરી મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયેલા સમજૂતી કરારોની વિગતો નીચે મુજબ છે આમાન્ય એક્રોનિક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એકસો પચાસ કિલો લીટર પ્રતિદિન ક્ષમતા માટે ઇથેનોલ પ્લાન્ટ માટે રૂપિયા એકસો બાણું કરોડના સમજૂતી કરાર ઇસ્કોન બાલાજી ફૂડ દ્વારા હિંમતનગરમાં સ્નેકના ઉત્પાદન માટે ફ્રોઝન પ્રોટેટ બેઝ પ્લાન્ટ માટે રૂપિયા પાંચસો કરોડની સમજૂતી કરાર ગાંધીનગરમાં એગ્રી પ્રોડ્યુસર ગ્રીન ઈ કોમર્સ પ્રોજેક્ટ માટે રૂપિયા બસો કરોડના સમજૂતી કરાર ડીએપીએસ ઇન્ફા ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ એકસો પચાસ કિલોમીટર ક્ષમતાના પ્લાન્ટ માટે રૂપિયા એકસો બાણું કરોડ પારસ સ્પાઇસીસ દ્વારા રાજકોટ ખાતે રૂપિયા સો કરોડના ખર્ચથી ડિહાઈડ્રેશન પેકહાઉસ સોટેક્સ અને સ્પાઇસ ગ્રાઇડિંગ માટે કરાર યુપીએલ દ્વારા રૂપિયા પાંચસો કરોડના ખર્ચે દહેજમાં પાંચસો કિલોમીટર પ્રતિદિનની ક્ષમતાના ઇથેનોલ પ્લાન્ટ માટે કરાર સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રેકિસ વોટર એન્ડ એગ્રીકલ્ચર દ્વારા માળખાક સુવિધાઓ માટે રૂપિયા પચીસ કરોડ લુના કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રતિદિન પાંચસો કિલો ક્ષમતાના ઇથેલોન પ્રોજેક્ટ માટે રૂપિયા છસો પચાસ કરોડના સમજૂતી કરાર કરવામાં આવ્યા છે